શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ પણ મળતું હોય છે. તમારા નાણાં તમારે માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે યોગ્ય નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે. અને મની મેનેજર આવા જ એક નવા ઉપયોગી ટોપિક સાથે હાજર છે. હું છું જયણા અલકંટી. આજના મની મેનેજરમાં આપણે વાત કરીશું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ અંગેની. ફાઇનાન્શિયલ સ્ટ્રેસના કારણો જાણીશું અને તેનાથી બચવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરીશું. આજના આધુનિક જીવનમાં કોના જીવનમાં સ્ટ્રેસ નથી હોતો? જોવા જઈએ તો દરેક વ્યક્તિને કોઈ ને કોઈ બાબતે સ્ટ્રેસ તો રહેતો જ હોય છે, અને એમાં પણ પૈસાને કારણે સ્ટ્રેસ હોય એવું તો લગભગ 100 માંથી 90 કેસમાં બનતું હોય છે. તો આ ફાઇનાન્શિયલ સ્ટ્રેસના શું કારણો છે અને કઈ રીતે તેને નિવારવું તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થના લેખક ગૌરવ મશરૂવાળા. ગૌરવ સર, તમારું સ્વાગત છે મની મેનેજરમાં. ગૌરવજી, સૌથી પહેલાં મારે તમારી પાસેથી એ જાણવું છે કે જે રીતે આપણે વાત કરી કે ઘણા બધા સ્ટ્રેસ હોય છે, પણ મોટાભાગના સ્ટ્રેસ પૈસાને કારણે જ હોય છે, આવું ઘણા બધા લોકોનું માનવું છે, તો આ બાબતે તમે શું કહેશો? સો સાચું કહું જરણાબેન, આ વાત સાચી નથી. આપણે મનમાં એવું બેસાડી દીધું છે કે મારી પાસે પૈસા આવે તો મનની શાંતિ મળશે, પણ પૈસાને ને મનની શાંતિને કોઈ લેવા દેવા જ નથી. ઇનફેક્ટ, જેમ જેમ પૈસા વધતા જાય એમ અશાંતિ વધતી જાય, કારણ કે ઇનસિક્યોરિટી ત્યારે પણ વધે. અમેરિકાના એક ફાઉન્ડર ફાધર હતા, બેન્જામિન ફ્રેન્કલિન, એમણે બહુ સરસ કહેલું કે પૈસાના સ્વભાવમાં એવું કંઈ છે જ નહીં કે જે શાંતિ આપે. જેમ વધતું જાય એમ વધારે એ વેક્યુમ ક્રિએટ કરતું જાય, એટલે વધારે તકલીફ પડતી જાય. સો પૈસાને કારણે આપણા સ્ટ્રેસ દૂર થશે એ પોસિબલ નથી, એટલે એવું વિચારીને સ્ટ્રેસ ઊભું કરશો તો તકલીફ પડશે. તો સર, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ આમ કયા કયા હોય છે જે લોકો અનુભવતા હોય છે? તમારી પાસે ઘણા લોકો આવતા હશે, તમે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપો છો, ઘણા લોકોને તમારું ઉદ્બોધન સાંભળતા હોય છે, આવા સમયે તમે ઘણા લોકોને મળતા હો છો, તો તમારા હિસાબે એવા કયા કયા સ્ટ્રેસ છે જે લોકો જેનાથી મૂંઝવણ અનુભવી રહ્યા છે? સો જડબડ, એમાં એવું છે ને કે બોટમ લાઈન ઇઝ ઓનલી વન સ્ટ્રેસ, વિચ ઇઝ ઇનસિક્યોરિટી. પણ આ ઇનસિક્યોરિટીને કારણે બીજું ઘણું બધું થાય, એટલે ફ્રસ્ટ્રેશન હોય, અપસેટ્સ હોય, ઇનસિક્યોરિટી હોય, પછી લાલચ આવે, અહંકાર આવે, ઈર્ષા આવે. પણ આ બધાના મૂળમાં છે ઇનસિક્યોરિટી કે મારી પાસે પૈસા નહીં હોય તો શું થશે, અને એકવાર પૈસા આવ્યા પછી આ જતા રહેશે તો શું થશે. અને જ્યારે એમ લાગવા માંડે ને કે મારું અસ્તિત્વ સાપેક્ષ છે, એટલે કે બાહ્ય કોઈ વસ્તુ ઉપર છે અને છે એટલે જ હું, મારું અસ્તિત્વ છે, ત્યાર પછી જે તકલીફ ચાલુ થાય ને એ તકલીફો સંભાળી બહુ જ ડિફિકલ્ટ છે. કારણ કે પછી એમ થાય કે તો હવે મારે પૈસા જોઈએ જ, નહીં તમારા અસ્તિત્વનું શું? અને ત્યાર પછી બધી તકલીફો ચાલુ થાય છે. એટલે બેઝિકલી ઇટ્સ ઇનસિક્યોરિટી, અને ધેન ઇટ ગેટ્સ ઇન ટુ ડિફરન્ટ ઇમોશન્સ. જી સર, તો આપણે એ સમજી શકીએ કે પૈસા ના હોય કે પૈસાની તાણ હોય ત્યારે માણસ સ્ટ્રેસ અનુભવે, પણ કોઈક વખત એવું પણ બનતું હોય છે કે માણસની પાસે પૈસા છે છતાં પણ એને અમુક પ્રકારના સ્ટ્રેસ થતા હોય, તો એવા કયા સ્ટ્રેસ હોય છે ને આવું થવાના કારણો શું હોય છે? એમાં પણ ઇન્સિક્યોરિટી છે. સો ઇન્સિક્યોરિટી બંને પ્રકારે હોય છે જણાવેન, કેમ કે જેની પાસે પૈસા નથી એની પાસે પૈસા ક્યારે, ઇનફેક્ટ જો બહુ ઓછા પૈસા હોય ને તે લોકોને ઇન્સિક્યોરિટી નથી હોતી, એ લોકોને ઘણી શાંતિ હોય છે, ખુદાબક્ષ જેને કહીએ ને એકચ્યુઅલી. પણ જેમ જેમ પૈસા વધતા જાય છે બિયોન્ડ અ પોઈન્ટ, જ્યારે પૈસો સ્ટેટસ બની જાય ને, એટલે બહુ જ પૈસા હોય તો એ લોકોનું સ્ટેટસ બની જાય, કારણ કે પછી એ લોકોની રહેણી કરણી, લાઇફસ્ટાઈલ જેને કહીએ, એટલે જીવનની આગળ જ્યારે જીવનશૈલી મૂકી દઈએ ને ત્યારે તકલીફ વધતી હોય છે. જેમ જેમ પૈસા વધતા જાય, એક ઉદાહરણ આપું, થોડા વખત પહેલાં એક બેન આવ્યા હતા, એમને ડિવોર્સ પેઠે એલિમનીમાં લગભગ 50-એક કરોડ, બહુ મોટી રકમ છે, અને એમને સ્ટ્રેસ એ હતો કે હવે આને હું કઈ રીતે બમણા કરું. પણ મેં કહું, બેન, હું સમજુ છું કે ડિવોર્સ એ કે બહુ સારી પરિસ્થિતિ નથી, પણ 50 કરોડ, 2 ફ્લેટ, બંને દીકરાઓ બાળકોની કસ્ટડી, ત્યાર પછી હવે સ્ટ્રેસ છે નો? તો કે હા, પણ આને વધારું કેવી રીતે, કાલે ઉઠીને કોઈ મારું બાળક એમ ના કહેવું જોઈએ કે મેં એની બરાબર વ્યવસ્થા ન કરી.
તો એમને પણ સ્ટ્રેસ હતો. ક્યારેક અમુક લોકો એવા પણ હોય છે કે મેં લોકો મારા બાળકોને આપીને સાચવશે નહીં તો, અથવા 7 પેઢી સુધી ચાલશે કે નહીં. હવે તમે 7 પેઢી સુધી, બરાબર છે 7 પેઢી સુધી ચલાવો, પણ તમે એકવાર ગુજરી ગયા પછી પણ એ એટલો બધો સ્ટ્રેસ હોય છે. એ જ્યારે આપણે પેલી મરણ નોંધ વાંચીએ ને, અને એમાં લખ્યું હોય ને કે મરનારની ઈચ્છા પ્રમાણે લૌકિક વ્યવહાર રાખ્યા નથી, ત્યારે મને એમ થાય કે આ મરનારને પણ હજી ઈચ્છા હતી. મોક્ષ કેવી રીતે થાય? અને પછી એના વિલ જુઓ ને તો એટલું કોમ્પ્લિકેટ, જેટલું કોમ્પ્લિકેટેડ વિલ એટલો કોમ્પ્લિકેટેડ માણસ અને ઇનસિક્યોર્ડ માણસ. જ્યારે તમે તમારો કંટ્રોલ નહીં છોડી શકો ને તમારું અસ્તિત્વ ફક્ત ભૌતિક વાત પર હશે, ત્યારે તમને સ્ટ્રેસ થવાનો જ છે. જી ગૌરવજી, એકદમ સાચી વાત કીધી તમે. અને આની સાથે મને એક વાત જોડવાની ઈચ્છા થઈ રહી છે કે અમુક વખત એવું જે તમે વાત કરી એમાં આપણે જોયું કે જે નિવૃત્તિના આરે છે તેમની પાસે પૈસા છે, એમને કઈ રીતે રોકવા અને આગળની ઘણી બધી ચિંતા છે. અમુક સિનિયર સિટીઝન્સ અને ઘણી વખત આપણે જોતા હોઈએ કે એમના બાળકો પર નિર્ભર હોય છે અને એમને પણ અમુક પ્રકારના સ્ટ્રેસ હોય છે. અને એમાં એમના વ્યવહારમાં કે એમાં આપણને જોવા મળે કે ઘણીવાર એ પોતાને બીજાની સાથે કમ્પેર કરે, ઘણીવાર જે એમના બાળકો છે એમના બાળકોની સાથે કમ્પેર કરે. આવું બધું કેમ બનતું હોય છે? જ્યારે પણ દુઃખી થવું હોય ને જીવનમાં, ત્યારે કમ્પેરિઝન કરવી, સરખામણી એટલે દુઃખી થવાનો એકમાત્ર રામબાણ ઈલાજ. અને જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ, એકચ્યુઅલી તો આપણા શાસ્ત્રોમાં જે વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમની વાત કરી છે, એમ ધીરે ધીરે અટેચમેન્ટ ઘટવું જોઈએ, પણ એ થતું નથી કારણ કે આપણને બીજા શોખ કે બીજી કોઈ હોબીઝ નથી, એટલે આપણું અસ્તિત્વ આની પર ડિપેન્ડન્ટ થાય છે. પ્લસ ઘરડાઓ જ્યારે નિવૃત્ત થાય છે ને ત્યારે હજી શારીરિક રીતે સક્ષમ છે, તંદુરસ્ત છે, એટલે લોકોને ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી હોય છે. પ્રવૃત્તિ સામે બાધ નથી, પણ એ પ્રવૃત્તિઓ ન કરે તો એ કંટાળી જતા હોય છે, એટલે એ લોકોને પૈસા. સો ત્યારે પણ ઇન્સિક્યોરિટી આવે ને પછી કે મારી પાસે પૈસા નહીં રહેતો અંત સુધી. હવે અમુક સમયે ભગવાન પર ભરોસો કરવો કે ભાઈ મારા 60 વર્ષની ઉંમરમાં કે 65 વર્ષની ઉંમરમાં એક પણ રાત એવી નહોતી કે મારે ભૂખ્યા સૂવું પડ્યું, કે ક્યારેય ફૂટપાથ પર સૂવું પડ્યું, કે પહેરવા માટે કપડાં નહોતા. તો ભગવાન હવે શું કામ એનો રેકોર્ડ બગાડે? આપણને ભગવાન પર વિશ્વાસ નથી. આપણે પેલી એરલાઇન પર વિશ્વાસ કરીએ કે ભાઈ એને એડવાન્સ આપીએ, પણ ભગવાન જોડે તો સોદાબાજી, ભગવાન મારું આટલું કામ કર પછી નાળિયેર ચડાવીશ. કોઈ એવું નથી કહ્યું ભગવાનને કે 4 નાળિયેર હમણાં અને કામ કર્યા પછી બાકી ના 8. એટલે જે દિવસે ભગવાન પર ભરોસો ના હોય, ભગવાન પર ભરોસાનો મુખ્ય અર્થ એ કે મનની શાંતિ ન હોય તો તમને સ્ટ્રેસ થવાનો જ છે. આના કારણ કોઈ પણ હોય, કારણો બદલાતા રહેશે, પણ એ સ્વભાવમાં છે. એ જ્યારે મનની ચંચળતા જશે ત્યારે જ તમને એ સ્ટ્રેસ જશે, અને એમાં ક્યાંક યોગિક વેલ્થનો કોન્સેપ્ટ પણ આવી જાય છે. સાચી વાત છે, મનની ચંચળતા અને એ જે આપણી માનસિકતા જે કેળવાય છે, ઘણા બધા સ્ટ્રેસનું કારણ મૂળ એ જ હોતી હોય છે. સર, આ આપણે સિનિયર સિટીઝનની ને એમની વાત કરી, પણ જે લોકો પોતાના જીવનમાં થોડા યુવાન છે, જે લોકો ગ્રોથ કરી રહ્યા છે, એમની જો વાત કરીએ તો ગ્રોથ સૌને જોઈતો હોય છે, ગ્રોથ કરવી સારી બાબત છે, પણ શું ગ્રોથ પણ કોઈક વખત સ્ટ્રેસનું કારણ બની શકે? ગ્રોથ હંમેશા સ્ટ્રેસનું કારણ બને. શાસ્ત્રોએ બહુ સરસ વાત કરી છે કે ઉન્નતિ વગરની પ્રગતિ અધોગતિ આણે. એટલે જો તમારી પ્રગતિ થઈ પણ જો માનસિક રીતે ઉન્નતિ ન થઈ હોય તો અધોગતિમાં પરિણામે, કારણ કે ગ્રોથ પછી તમારું અસ્તિત્વ બની જતું હોય છે. અને પછી કોઈક વર્ષ ગ્રોથ ન થઈ, નોકરીમાં હો અને પ્રમોશન ના મળ્યું અથવા ઇન્ક્રીમેન્ટ ના મળ્યો તો તકલીફ, કારણ કે પછી તો બોસ મેન્યુપ્યુલેટર છે અને પોલિટિક્સ બહુ છે અને ઇકોનોમી ખરાબ છે અને લોકો બરાબર કામ નથી કરતા અને મારી બધી મહેનતનું ફળ નથી મળતું. અને જો ગ્રોથ મળ્યો તો મારે કારણે, એટલે સારું થયું તો મારે કારણે, ન થયું તો, અને જો ગ્રોથ ન થયો એટલે ઇન્ક્રીમેન્ટ કેટલા ટકા મળ્યો, આ જ્યારે તમારા અસ્તિત્વનું કારણ બની જાય, એટલે કે ઇવન કંપનીઝ કોર્પોરેટ એક વર્ષ ખરાબ ગયું તો
માં કે તમે મરી નથી જવાના, તમારે જીવનનો અંત નથી આવવાનો, કંપનીનો અંત નથી આવવાનો. એટલે એ ગ્રોથ જો નહીં હોય તો ડિપ્રેશન હશે, તો ઈગો અહંકાર, આ બંને કિસ્સામાં મનની શાંતિ નથી. અને એટલે જ શાસ્ત્રોએ કહ્યું છે કે ઉન્નતિ વગરની પ્રગતિ અધોગતિ આણે. અને આ રીતે અધોગતિ થાય, ક્યાં ડિપ્રેશન આવે, ક્યાં અહંકાર સંતોષાય, પણ બંને સાપેક્ષ છે અને ટેમ્પરરી છે. તમે પાછું પાછું સ્ટ્રેસ પર જ પહોંચી ગયા. જી, તો દર્શક મિત્રો, જે રીતે આપણને ગૌરવભાઈએ સમજાવ્યું છે, મનની ચંચળતા એ સ્ટ્રેસનું સૌથી મોટું કારણ બની શકે છે. તમે ગ્રોથ કરો છો, તમે જીવનમાં બધી રીતે આગળ વધો, પરંતુ તમારા મન ઉપર જો તમારો કાબુ હશે, તમે સારી રીતે તમારી વિચારસરણીને આગળ ચલાવશો, તો સ્ટ્રેસથી તમે બચી શકો છો. ગૌરવજી, હું તમને આગળ એ પૂછવા માંગીશ કે આપણે લાઈફની અંદર જુદા જુદા સ્ટેજીસ આવતા હોય છે, એ પ્રમાણે એમાં કયા કયા સ્ટેજ હોય છે જ્યાં સ્ટ્રેસ ઉભા થતા હોય છે? સો સ્ટ્રેસ તો એક જ, જે મેં 2-4-5ની વાત કરીએ, એના કારણો બદલાતા રહે. એટલે યુવાનીમાં હું સેટલ ક્યારે થઈશ, પછી મારું ઘર ક્યારે થશે, ત્યાર પછી મારા બાળકોના ભણતરનું શું, હું એન્જોય ક્યારે કરીશ. 40 કે 45 વર્ષે પણ 40-45 વર્ષના થઈ ગયા, હવે એન્જોય ક્યારે? પણ ભાઈ, તારી પાસે મોટી જિંદગી બાકી છે. પણ સૌથી સાચું કહું તો જે યોગી કોઈની વાત છે ને, આ શાસ્ત્રોની છે, આ મારી નથી, એમાં એ લોકોએ 4 પ્રકાર, આમ તો 8 પ્રકારના લક્ષ્મીની વાત કરી છે, પણ અહીંયા ગાડી આપણે 4ની વાત કરીએ તો 4 કયા કયા અલગ અલગ પ્રકારના લક્ષ્મીજી, અથવા 4 કઈ અલગ અલગ પ્રકારની સંપત્તિ. એક તો શારીરિક સંપત્તિ, ફિઝિકલ વેલ્થ. તમારી પાસે 50 લાખ કે 5 કરોડ કે 50 કરોડનો પોર્ટફોલિયો હોય, પણ સિવિયર માઇગ્રેન પેઇન કે બેક પેઇન હોય, તો તમે પૈસા નહીં માણી શકો. એટલે પહેલું સુખ તો જાતે ન રહે, શારીરિક સંપત્તિ જોઈએ. ત્યાર પછી સામાજિક સંપત્તિ, પતિ પત્નીના વ્યવહાર, બાળકો જોડે, સમાજ જોડે. હવે આ નહીં હોય, વિચાર કરો, ભાંડુઓ જોડે કોર્ટમાં બાપીકી સંપત્તિના કેસ ચાલતા હોય, બીજી કેટલીય સંપત્તિ તમારી પાસે હોય પણ તમે નહીં માણી શકો. ત્યાર પછી આવે છે ઇમોશનલ સ્ટ્રેસ, આપણે ડિપ્રેશન એની વાત તો આગળ કરી ગયા, અને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ, ફાઇનાન્શિયલ સંપત્તિ, સોરી, ઇમોશનલ વેલ્થ અને ફાઇનાન્શિયલ વેલ્થ, એટલે કે આર્થિક સંપત્તિ. 6 મહિના પછી દીકરા કે દીકરીએ અમેરિકા કે ઇંગ્લેન્ડ ભણવા જવાનું છે અને 5 લાખ રૂપિયા ઓછા પડે છે, તો પણ થાય. એટલે શાસ્ત્રોએ આ 4 સંપત્તિની મુખ્યત્વે વાત કરી છે, શારીરિક, સામાજિક, માનસિક અને આર્થિક. આ 4માંથી કોઈ પણ એક સંપત્તિનો બાકીની 3 સંપત્તિ જોડે સંબંધવાય નહીં હોય, તો તમને ક્યારેય પણ તમે તમારી સંપત્તિ નહીં માણી શકો. હવે આ વિચાર જેવું છે, કારણ કે આપણને લાગે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એટલે પ્રોપર ઇન્ડિપેન્ડન્સ, પણ એ શક્ય જ નથી. તમારે સંપૂર્ણ આઝાદી જોઈતી હોય તો તમને સંપૂર્ણ આઝાદી ત્યારે મળશે જ્યારે આ 4 સંપત્તિનો એકબીજા જોડે સમન્વય હોય. સો ફાઇનાન્શિયલ ફ્રીડમ વિલ નોટ કમ વિથ મની, ફાઇનાન્શિયલ ફ્રીડમ વિલ કમ વેન યુ હેવ ફ્રીડમ ફ્રોમ ધીઝ એન્ઝાયટીઝ. જી ગૌરવજી, તો દર્શક મિત્રો, આપણને જે રીતે ગૌરવ સરે સમજાવ્યું છે કે આપણે માત્ર પૈસા પૈસાની પાછળ દોડવા કરતા આપણે જે 4 પ્રકારની અલગ અલગ સંપત્તિ છે, જેમાં આપણી શારીરિક સંપત્તિ, આપણી આર્થિક સંપત્તિ, આપણી ભાવનાત્મક સંપત્તિ, આ દરેકનો ખ્યાલ રાખીને એનો સમન્વય કરીને આગળ ચાલીશું, તો આપણે ઘણા બધા સ્ટ્રેસથી ખૂબ જ સરળતાથી બચી શકીશું. તો આજના એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છે ફાઇનાન્શિયલ સ્ટ્રેસની. અત્યાર સુધીમાં આપણે જાણી લીધા છે એના કારણો, અને અત્યારે સમય થયો છે એક વિરામનો, અને વિરામ બાદ જાણીશું કે આ સ્ટ્રેસથી આપણે કઈ રીતે બચી શકીશું. તો લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે મની મેનેજરમાં આપણે વાત કરી રહ્યા છે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ અંગેની, અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થના લેખક અને સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા. ચર્ચાને આગળ વધારીએ. ગૌરવજી, આપણે ફાઇનાન્શિયલ સ્ટ્રેસની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે ઘણી બધી સમસ્યાઓનો હલ પૈસામાં છે, પૈસાને અને જે ખર્ચો કરવાની રીત છે એને એક સ્ટ્રેસ બસ્ટરની રીતે જોવાતું હોય છે. ઘણીવાર આપણે જોઈએ કે બહુ ચિંતા હોય, ઓફિસમાં ઘણા બધા ટેન્શન્સ હોય કે સ્ટ્રેસ ક્યાંનો પણ હોય,
પછી એવી રીતે એના સોલ્યુશન નીકળે કે ચાલો ભાઈ આજે તો પાર્ટી કરી લઈએ અને આપણે આ બધા દુઃખ ભૂલી જઈએ. આવા ઘણા બધા લોકોના ઘણા બધા રસ્તા હોય પણ બધાની પાછળ એમ પૈસા ખર્ચાતા હોય ને એનાથી એમને શાંતિ મળતી હોય. આવું થવાના કારણો શું અને આવા આવા લોકો માટે તમારી શું સલાહ બની શકે? સો આને માટે શબ્દ છે ઝરણાબેન, રિટેલ થેરેપી. આ શબ્દ આપણા દેશમાં હજુ એટલો પ્રચલિત નથી અને હું ઈચ્છું કે ક્યારેય ન થાય, કારણ કે આ જે રિટેલ થેરેપી શબ્દ છે ને, ગૂગલ પર જશો ટાઈપ કરશો તો તમને ડિટેલમાં આમાં જાણવા મળશે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ જ છે. એમાં એ લોકો એવી રીતે કહે છે કે તમને બહુ સ્ટ્રેસ થાય તો શોપિંગ કરી આવો, એટલે અથવા કોઈક રેસ્ટોરન્ટમાં જઈને ખાયા હોય. થાય શું કે જેટલો વખત ગયા હોય ને એટલો વખત આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. શોપિંગ કરીને આવ્યા ને કંઈક નવી વસ્તુ લઈ આવ્યા તો આપણને ગમે, આપણે લોકોને બતાવીએ, અને શરૂઆતમાં તો લોકો વખાણ કરે, બધું જ થાય, અને ત્યાં સુધી આપણને મનની શાંતિ રહે, કારણ કે એક રીતે આપણો અહંકાર સંતોષાય છે. પણ ત્યાર પછી કોઈ નવું મોડલ લઈ આવે અથવા કોઈ લેટેસ્ટ લઈ આવે અથવા કોઈ કે જો તારા કરતાં મારું સારું, અથવા આપ તમે રમકડું છે એટલે કે કોઈ ફોન છે કે કોઈ ગેજેટ છે તમે વાપરો પણ જૂનું થઈ ગયું, પછી શું? એટલે કે તો ફરીવાર શોપિંગ કરવાનું. હવે તકલીફ અહીંયા જ શરૂ થાય છે. તમે 40 કે 45 લાખની તમને BMW કે મર્સિડીઝ ગાડી ગમતી હોય તો જરૂર ખરીદો, પણ એ 45 લાખની BMW કે મર્સિડીઝમાં બેસી અને બાજુવાળાની મર્સિડીઝનું મોડલ નવું છે કે જૂનું, એનું મોડલ જૂનું હોય તો બહુ ખુશ ને નવું હોય તો 45 લાખ પાણીમાં. હવે આવી પરિસ્થિતિને કારણે તકલીફ થાય છે. લોકોને લાગે છે કે પૈસો ખર્ચો કરવાથી મનની શાંતિ મળશે, મળશે ખરી પણ એ ટેમ્પરરી હશે, ક્ષણભંગુર હશે. એટલે સાપેક્ષ આનંદ હંમેશ ક્ષણભંગુર હોય, એટલે તમને ટૂંક સમયમાં તમે આ કામ થઈ જાય પણ લાંબા ગાળાનું ન થાય. એટલે પૈસાથી તમારી મનની શાંતિ મળશે એવું વિચારતા હો તો પછી તો પૈસો જ તમારું અસ્તિત્વ બનશે, પણ તો તમે તમારી સંપત્તિ નહીં માણી શકો. આગળ પણ જે વાત કરી ગયા કે લોકો પોતે પોતાની સંપત્તિ નથી માણી શકતા. છેલ્લા 1-2 દાયકામાં જોઈએ તો આવકના સ્તર વધ્યા છે, ખર્ચાના વિકલ્પો પણ વધ્યા છે, લોન પણ સહેલાઈથી મળી જાય છે ને ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો વધ્યા, તો આવક જાવક રોકાણ અને લોન એમાં તો ગ્રોથ છે, ઓવરઓલ ફાઇનાન્શિયલ ગ્રોથ છે, પણ જોડે જોડે ડાયાબિટીસ, સ્ટ્રેસ, હાઇપરટેન્શન, ડિવોર્સ એ બધું પણ વધ્યું છે. તો ઇકોનોમિક ગ્રોથથી ક્વોલિટી ઓફ લાઈફ કેમ નથી સુધરી? અને એ જ્યારે ખબર પડશે ત્યારે લાગશે કે મની વિલ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ, મની ઇઝ નીડેડ. હું પૈસાની અગેન્સ્ટ નથી. શાસ્ત્રો એ પણ કહ્યું છે કે પૈસો ખરાબ નથી, મની ઇન યોર પોકેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. મની જો મનમાં ચડી ગયો ને ત્યારે તકલીફ થાય છે. સાચી વાત કીધી. તો આપણે જ્યારે પર્સનલ ફાઇનાન્સનો શો કરતા હોઈએ છીએ ને, તમે પણ ઘણા લોકો સાથે આ બાબતે તમે સલાહ આપતા હો છો, તો એવી કઈ બાબતો તમે નોંધી છે કે જ્યારે નાણાકીય આયોજન કરતા હોય, પર્સનલ ફાઇનાન્સ પ્લાન કરતા હોય ત્યારે અમુક ભૂલો થઈ જાય અને પછી પાછળથી એમને પસ્તાવવું પડે? એ લોકોએ પોતે પહેલાં તો એવું જ માની લીધું હોય કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ થઈ ગયું એટલે જીવન સરળ થઈ ગયું, પણ હકીકતમાં એ નથી, કારણ કે એમાં પણ ચઢાવ ઉતાર આવી શકે, પહેલી વસ્તુ. બીજું એ પછીનો તબક્કો છે. પહેલો તબક્કો એ છે કે જે પણ આપણે નાણાકીય નિર્ણયો લીધા એને જો આપણા નાણાકીય ધ્યેય, અને આ તો બધા જ અમે શોમાં, હું, અર્ણવ, કલ્પેશ, કાર્તિક કહી ચૂક્યા છે કે એનો સમન્વય જો આપણા નાણાકીય ધ્યેય સાથે નહીં હોય તો સ્ટ્રેસ થવાનો જ છે. આ પણ એક પ્રકારનો યોગ છે, સમન્વયની વાત છે. હવે આ બંનેમાં મિસમેચ હશે તો થવાનો જ છે, અને મોટાભાગના કિસ્સામાં મિસમેચ હોય છે જ, અને એ મિસમેચ હોય છે જ, એટલે છતે પૈસે લોકોને સ્ટ્રેસ થાય છે. જી સર, સાચી વાત છે. અને એક સવાલ મારે તમને એ પૂછવો છે કે આપણે નાણાકીય આયોજનની વાત કરીએ ત્યારે આપણે સલાહ આપતા હોઈએ છીએ કે પૈસા બચાવો, એને ભેગા કરો, એનું યોગ્ય રોકાણ કરીને ભંડોળ બનાવો. આ મતલબ નાણાકીય આયોજનના બેઝિક્સ છે. અને જો બીજી રીતે આપણે શાસ્ત્રોની વાત કરીએ કે ધાર્મિક દ્રષ્ટિકોણથી વિચારવાની વાત કરીએ, તો ત્યાં આપણને આપણા ધર્મગ્રંથોમાંથી કે એમાં એ રીતનો સંદેશ મળતો હોય છે કે માણસ પાસે એટલું જ હોવું જોઈએ જેની અત્યારે એને જરૂર છે. પૈસા પૈસા નહીં કરવું, એનો સંગ્રહ કરવાની જરૂર નથી, કાલની ચિંતા ન કરો, આવું બધું આપણે ધાર્મિક બુક્સમાં કે એમ વાંચતા હોઈએ છીએ. તો સામાન્ય મારા જેવા નાગરિકોને કે લોકોને જો સમજ હોય તો આ બેનો તાલમેલ કઈ રીતે મેળવવો? સો પહેલાં તો એક વાક્ય સુધારીએ, તમારા જેવા નહીં આપણા જેવા, કારણ કે હું કંઈ
બીજા પ્રદેશમાંથી નથી આવ્યો. પણ એક વસ્તુ સમજવા જેવી છે કે શાસ્ત્રોએ બહુ જ સરસ વાત કરી છે કે સજ્જનોએ પૈસા કમાવા જોઈએ અને સૃષ્ટિના ની સાચવણી માટે એનો ઉપયોગ કરવો જોઈએ. જો સજ્જનો આ કાર્ય નહીં કરે તો દુર્જનો આ પૈસા ભેગા કરી અને સૃષ્ટિને નષ્ટ કરવા વાપરશે. એટલે પૈસા ભેગા કરવા કે એની બચત કરવી તકલીફ નથી, પણ એ પૈસા ભેગા કરીને સમાજ માટે સૃષ્ટિ માટે વાપરો, પહેલી વસ્તુ એ. બીજું, એની જોડે અટેચમેન્ટ નહીં, એટલે એ ક્યાંક કર્મની એવાધિકાર હસ્તે, કારણ કે આપણી જવાબદારી છે પૈસા ભેગા કરવાની, બચત કરવાની, પ્લાનિંગ કરવાની. પણ ત્યાર પછી જે આવે છે ને કે આનાથી મારી આ લાગણી સંતોષાશે, આનાથી મારી ત્યાં તકલીફ થાય છે. ભગવદ્ ગીતા જો આપણે વાંચતા હોઈએ તો એના મારા ખ્યાલથી 16મા અધ્યાયમાં છે કે અસુર કોને કહેવાય, અને એના 12મા શ્લોકથી એ લોકોએ નાણાકીય વાત કરી છે. એટલે આપણા કૃષ્ણ ભગવાને કે જે વ્યક્તિ પૈસાને સર્વસ્વ સમજી અને મેન્યુપ્યુલેશન કરે, અથવા કોઈના હકના પૈસા છીનવી લે, અથવા ખોટી રીતે એનો ભરાવો કરે, પેલું વહેતું પાણી બરાબર છે પણ એ તો ભરાવો કરો ને તો એ કોવાઈ જાય, એ વ્યક્તિ અસુર. બહુ જ સરસ રીતે કહ્યું છે. દર્શક મિત્રો પ્લીઝ ટાઈપ કરજો ગૂગલમાં ગીતા 16.12 અને 16.13, 16મો અધ્યાય 12મો શ્લોક અને 16મો અધ્યાય 13મો શ્લોક. આ તમે વાંચશો તરત ખબર પડી જશે. અને આ ફક્ત ગીતાની વાત નથી કરતો, બાઇબલમાં પણ છે કે લવ ફોર મની ઇઝ બેડ. મનીને તમે પ્રેમમાં પડ્યા તો તકલીફ છે. અને વિવેકાનંદે પણ કહ્યું, રામકૃષ્ણ મિશનના કોઈક સાધુએ કહ્યું, પૈસા ખિસ્સામાં હોય ને તો તકલીફ નથી, મનમાં ચડે તો તકલીફ છે. એટલે પૈસા સામે કોઈ બાદ નથી, પણ જો પૈસો તમારું અસ્તિત્વ બનશે તો, એટલે બચત સામે, રોકાણ સામે, જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પૈસા બચાવવા, એની સામે કોઈ જ બાદ નથી. સંસારી વ્યક્તિઓએ પૈસા કમાવા, પોતાના કુટુંબનું ગુજરાન કરવું, અને બીજી જે વ્યક્તિઓ છે જે લોકો ભણી ગણીને અથવા સાધુ સંતોના પ્રોટેક્શન માટે વાપરે છે, એની સામે કોઈ બાદ નથી. પણ જો તમે સૃષ્ટિ નષ્ટ કરવા વાપરતા હો તો તકલીફ છે. જી ગૌરવજી, તમારો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાવા માટે અને આ સરસ જાણકારી દર્શકોને આપવા માટે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે ફાઇનાન્શિયલ સ્ટ્રેસની અને એને કઈ રીતે નિવારી શકાય એ અંગેની. દર્શક મિત્રો, સ્વામી વિવેકાનંદે પણ કીધું છે કે પૈસા જે વ્યક્તિની પાસે છે, ધનવાન વ્યક્તિ પાસે છે, એ પૈસાનો એ માલિક નથી, એ એનો રખેવાળ છે. એટલે આ બધી વાતોની અંદરથી તમે જો ધ્યાન રાખશો અને તમારી ચંચળતા પર કાબુ રાખશો તો પૈસા તમારે માટે ક્યારે પણ સ્ટ્રેસ નહીં જ બને. તો આ સાથે આજના મની મેનેજરમાં આટલું જ. આ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ, એટલે કે લોન, ક્રેડિટ કાર્ડ, ઇન્સ્યોરન્સ, બચત, રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર અને ફોન નંબરની સાથે. ઇમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC Bajar પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC Bajar પર. તો આ સાથે આજના મની મેનેજરમાં બસ આટલું જ. મને આપશો રજા, પરંતુ તમે જોતા રહો CNBC Bajar. નમસ્કાર.